स्वागत है मित्रों धोरण 9 ना विज्ञान विषय ना लेक्चर में। आ लेक्चर नंबर 3 शुरू कर रह्यो छु। आनी पहेलाना बे लेक्चर आपणे भणी गया छीए। जो आनी पहेलाना बे लेक्चर न जोया होय तो आनी पहेलाना बे लेक्चर जोई लेजो अने त्यार पछी आ लेक्चर शुरू करजो। आनी अगाउना बे लेक्चर नी वीडियो नी लिंक तमने डिस्क्रिप्शन नी अंदर मळी जशे। आपणे विज्ञान में चेप्टर नंबर 13 शुरू कर्युं हतुं। चेप्टर नंबर 13 नुं नाम छे आपणे शा माटे मांदा पड़ीए छीए। चेप्टर नी शुरुआत में आपणे सौथी पहेला एवुं शीख्या हता के आपणे मांदा पड़वा माटेना सामान्य कारणों क्या क्या छे, एना पछी स्वास्थ्य एटले शुं एटले के स्वास्थ्यनी आपणे व्याख्या भण्या हता अने स्वास्थ्य कई कई बाबतो उपर आधारित होय छे ते आपणे भण्या हता। आ बंने प्रश्नोनो उकेल मेळव्या बाद स्वस्थ अने रोगमुक्त एवा बे शब्दो छे, स्वस्थ अने रोगमुक्त एवा बे शब्दों वच्चे शुं तफावत छे, विज्ञानना बंने शब्दोनो शुं अर्थ लिए छे એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો। એના પછી ગઈ વખતના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે રોગને કેવી રીતે ઓળખી શકાય છે અને સૌથી છેલ્લે રોગના પ્રકારો ક્યાં ક્યાં હોય છે તેના વિશે આપણે ભણ્યા હતા। દર વખતની જેમ નવું ભણતા પહેલાં એક વખત જૂનું આપણે યાદ કરી લઈએ। સૌથી પહેલાં યાદ કરીએ કે રોગને કેવી રીતે ઓળખી શકાય છે। તો તમે જાણો છો કે રોગ જ્યારે થાય ત્યારે એ રોગ આપણા શરીરમાં બે રીતે ફેરફાર લાવે છે। એક, અંગોની કાં તો એ ક્રિયામાં ફેરફાર લઈ આવે છે, એટલે કે અંગોની કામ કરવાની પદ્ધતિમાં ખલેલ પહોંચાડે છે, અથવા તો અંગની રચનામાં ફેરફાર લાવે છે। આ બંને માટે આપણે એક એક ઉદાહરણ જોયા હતા। એમાં પહેલું જે મેં તમને કીધું કે રોગને કારણે અંગોની ક્રિયામાં ખલેલ પહોંચે છે એના માટે આપણે શરદીવાળું એક્ઝામ્પલ સમજ્યા હતા, અને રોગ એ કોઈ અંગના રચનામાં ફેરફાર લઈ આવે છે તે સમજવા માટે આપણે આંતરડાના કેન્સરનું ઉદાહરણ લીધું હતું। એના પછી આપણે રોગના પ્રકારો વિશે શીખ્યા હતા। રોગને બે રીતે વર્ગીકૃત કરી શકાય, એક રોગના સમયગાળાને આધારે અને બીજું રોગ ફેલાવાની રીતને આધારે। એમાં સમયગાળાને આધારે રોગના બે પ્રકાર પડશે, એક તીવ્ર રોગ અને બીજો હઠીલા રોગ, અને રોગ ફેલાવાની રીતને આધારે અગેઇન રોગના બે પ્રકાર પડશે, સંસર્ગજન્ય રોગ અને બિનસંસર્ગજન્ય રોગ। એક એક વખત બધા ફરીથી યાદ કરી લઈએ, રોગના સમયગાળાને આધારે રોગના બે પ્રકાર, તીવ્ર રોગ અને હઠીલા રોગ। તીવ્ર રોગની વ્યાખ્યા યાદ કરી લઈએ કે જે રોગનો સમયગાળો ટૂંકો હોય એવા રોગને તીવ્ર રોગ કહેવામાં આવે છે। દાખલા તરીકે શરદી, ઉધરસ, પછી એકાદ એક્ઝામ્પલ તમે યાદ કરો, શરદી, ઉધરસ, ગળાની અંદર ઘણી વાર ઇન્ફેક્શન થઈ જતું હોય, ત્યાં ગળાનું ઇન્ફેક્શન, આ બધા તીવ્ર રોગ છે, ઝડપથી થાય છે અને ઝડપથી મટી જાય છે। આવા રોગનો સમયગાળો કેટલો હોય, શરદીનો સમયગાળો કેટલો, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ કે વધી વધીને અઠવાડિયું। ઉધરસમાં પણ એવું જ છે, ગળાની અંદર ઇન્ફેક્શન થયું હોય તો એની અંદર પણ એવું છે। ઇન શોર્ટ, તીવ્ર રોગ એટલે કેવા, તો જે રોગનો સમયગાળો ટૂંકો હોય એવા રોગને તીવ્ર રોગ કહેવામાં આવે છે। તીવ્ર રોગના ઉદાહરણ તમને કોઈ પૂછે તો તમે કહી શકો કે તાવ, શરદી, ગળામાં થતું ઇન્ફેક્શન, આ બધા તીવ્ર રોગ છે। હઠીલા રોગ, તીવ્ર રોગથી ઊંધું, જે રોગનો સમયગાળો લાંબો હોય એવા રોગને હઠીલા રોગ કહેવામાં આવે છે। હઠીલા રોગમાં કોણ કોણ આવશે, તો કે કમળો છે, પછી ક્ષય એટલે કે ટીબી, કેન્સર, પછી હાથીપગો, આ બધા હઠીલા રોગ છે, બરાબર। ક્ષય, કેન્સર આ બધા ખૂબ લાંબો સમય સુધી આવા રોગ ચાલે છે। હઠીલા રોગનો ગેરફાયદો શું છે, તો કે હઠીલા રોગ જ્યારે કોઈ દર્દીને થાય ત્યારે આવા હઠીલા રોગ જે તે દર્દીના શરીરને આડઅસર પણ ખૂબ જાજી કરે છે। દાખલા તરીકે તમે ક્ષય એટલે કે ટીબી, કોઈ વ્યક્તિને ફેફસાનો ટીબી થયો હોય, બરાબર, એવા વ્યક્તિને તમે જોયો હશે તો એ સાવ સુકલકડી હશે, બરાબર, એના હાડકાઓ તમને ચોખ્ખા દેખાતા હશે, હોય તો ટીબી એ હઠીલો રોગ છે। ટીબી પોતાના લક્ષણો તો દેખાડે જ છે, સાથે સાથે દર્દીના શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે, દર્દીના શરીરને પણ અંદરથી ખૂબ નુકસાન પહોંચાડે છે। તો જ્યારે કોઈ વ્યક્તિને હઠીલા રોગ થાય ત્યારે એવું બને કે એ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે, એનો વજન ઘટતો જાય, એને હાલવા ચાલવામાં તકલીફ પડે, શરીરમાં ઉર્જા ન લાગે, બરાબર। એટલા માટે હઠીલા રોગ એ તીવ્ર રોગ કરતાં વધારે જોખમકારક છે। એની સિવાય રોગને બીજી રીતે આપણે વર્ગીકૃત કર્યા હતા, રોગ ફેલાવાની રીતને આધારે।
रोग फैलावानी रीत ने आधार रोग ना बे प्रकार छे, संसर्गजन्य रोग अने बिन संसर्गजन्य रोग। अने ए बन्ने रोग नी आपणे व्याख्याओ जोई हती। सौथी पहेला संसर्गजन्य रोग नी व्याख्या याद करी लईए। संसर्गजन्य रोग एटले केवा रोग? तो के एवा रोग के जे सूक्ष्म जीवो ने कारणे फैलाता होय एवा रोग ने संसर्गजन्य रोग कहेवामां आवे छे। दाखला तरीके शर्दी, तव, पछी अत्यारे जे चाले छे ई कोरोना, बराबर, कोविड, कोविड 19, कोरोना ई वायरस नुं नाम छे, कोविड 19 रोग नुं नाम छे, बराबर। कोविड 19 रोग माटे जवाबदार कोरोना वायरस छे, बराबर। एटले टीबी छे, कैंसर छे, पछी शर्दी छे, तव छे, डेंग्यू, मलेरिया, कोविड 19 आवा बधा संसर्गजन्य रोग छे। संसर्गजन्य रोगनी व्याख्या फरीथी याद करिए कि एवा रोग कि जे सूक्ष्म जीवोने कारणे थता होय। હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે સૂક્ષ્મજીવ એટલે શું? આઠમા ધોરણના બીજા ચેપ્ટરની અંદર આપણે આ પ્રશ્નનો જવાબ મેળવી ગયા છીએ। સૂક્ષ્મજીવ એટલે શું? તો કે એવા જીવ કે જે આપણને નરી આંખે દેખાતા નથી। નરી આંખ એટલે શું? સીધે સીધી આંખથી જોવું એટલે નરી આંખથી જોવું। દાખલા તરીકે આ બોલપેન છે, આ બોલપેન હું સીધે સીધી મારી આંખથી આમને જોઈ શકું છું, તો બોલપેનને હું નરી આંખે જોઈ શકું છું। આ વાયર છે, આ વાયર હું સીધે સીધો આંખથી જોઈ શકું છું, આ વાંખ વાયરને નરી આંખે જોઉં છું, એવી રીતે કહેવાય। આ ચોપડો છે, બરાબર, આ ચોપડો હું નરી આંખે જોઈ શકું છું। ઇન શોર્ટ, કોઈ સાધનની મદદ વગર જ્યારે તમે કોઈ વસ્તુને જોઈ શકો છો ત્યારે એમ કહેવાય કે તમે નરી આંખે વસ્તુને જોઈ। સૂક્ષ્મજીવો નરી આંખે દેખાતા નથી, માઇક્રોસ્કોપની મદદથી આપણે સૂક્ષ્મજીવોને જોવા પડે છે। સૂક્ષ્મજીવોની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો એક બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ, બરાબર, અને વાયરસ, આ બધા નરી આંખે આપણને દેખાતા નથી। સીધે સીધી આંખથી આપણે આ બેક્ટેરિયા, વાયરસ એને આપણે જોઈ શકતા નથી। તમને યાદ છે એક એવો કિસ્સો કે આમ બેક્ટેરિયા આમ જતો હોય અને તમે આમ જોઈ શકો કે એ બેક્ટેરિયા જાય છે? એવું ક્યારેય થશે નહીં। બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, આવા બધા જે સજીવો છે એ સૂક્ષ્મજીવોની અંદર આવશે। આવા સજીવોને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે છે। બીજું, સૂક્ષ્મજીવોનો ફેલાવો ખૂબ ઝડપથી થાય છે। સૂક્ષ્મજીવો એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ખૂબ ઝડપથી પહોંચે છે। એટલા માટે જો સૂક્ષ્મજીવો કોઈ રોગ કરતા હોય તો આવા રોગ ખૂબ ઝડપથી ફેલાય, એટલે સંસર્ગજન્ય રોગને ચેપી રોગ કહેવામાં આવે છે। અને સંસર્ગજન્ય રોગ એ ચેપી વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિ સુધી ખૂબ ઝડપથી ફેલાય છે। ફરીથી સંસર્ગજન્ય રોગની વ્યાખ્યા યાદ કરી લઈએ। એવા રોગ કે જે સૂક્ષ્મજીવોને કારણે થતા હોય એવા રોગને સંસર્ગજન્ય રોગ કહેવામાં આવે છે। સંસર્ગજન્ય રોગના ઉદાહરણ તમને કોઈ પૂછે તો તમે શું કહી શકો? તો કે ટીબી એટલે કે ક્ષય, કેન્સર, અમુક પ્રકારના કેન્સર, પછી ખરજવું, દાદર, દાદર થતી હોય ને, લાલ લાલ ચકેડા થાય, ખંજોળ આવે, એ દાદર, બરાબર, ખરજવું, દાદર, મેલેરિયા, ડેન્ગ્યુ, ટીબી, કોવિડ 19, એન્થ્રેક્સ, આ બધા સંસર્ગજન્ય રોગ છે। રોગની ફેલાવાની રીતને આધારે રોગનો બીજો પ્રકાર બિનસંસર્ગજન્ય રોગ, સંસર્ગજન્ય રોગથી તદ્દન ઊંધું, એવા રોગ કે જે સૂક્ષ્મજીવોને કારણે ફેલાતા નથી એવા રોગને બિનસંસર્ગજન્ય રોગ કહેવામાં આવે છે। બિનસંસર્ગજન્ય રોગ એ ચેપી હોતા નથી, એનો મતલબ કે જો કોઈ વ્યક્તિને બિનસંસર્ગજન્ય રોગ થયો હોય અને તમે એની સાથે રહ્યો, તમે એની સાથે ખાઓ પીઓ, તો તમને આવો રોગ થતો નથી। બિનસંસર્ગજન્ય રોગની અંદર કોણ કોણ આવશે? તો કે હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, પછી અમુક પ્રકારના કેન્સર કે જે જનીનિક ખામીને કારણે થતા હોય, આવા બધા રોગ એ બિનસંસર્ગજન્ય રોગોની અંદર આવશે। આ તો જૂનું થયું, હવે આજે જે ભણવાનું છે એના વિશે વાત કરીએ। આજે આપણે પેપ્ટિક અલ્સર વિશે ભણવાનું છે। પેપ્ટિક અલ્સર એ એક રોગ છે। પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે પેપ્ટિક અલ્સર વિશે માહિતી આપો, તો પેપ્ટિક અલ્સર વિશે માહિતી આપો એવો પ્રશ્ન પૂછાય તો તમે હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ બધું તમે આ પ્રશ્નના જવાબની અંદર લખી શકો છો। જૂના સમયમાં પેપ્ટિક અલ્સર એ એસિડિટીને કારણે થતો રોગ માનવામાં આવતો. તમે જાણો છો કે આપણા શરીરમાં જે ખોરાક જાય છે એ ખોરાક સૌથી પહેલાં જઠરમાં જાય છે, આપણે જેને પેટ કહીએ છીએ, અહીંયા ડાબી બાજુ નીચેના ભાગમાં ગોઠવાયેલું હોય, બરાબર, એ જઠરમાં એક એસિડ ઉત્પન્ન થાય
છે અને એસિડ ખોરાકના પાચનમાં મદદ કરે છે। તો શરૂઆતમાં એવું માનવામાં આવતું કે જે લોકોને એસિડિટીની પ્રોબ્લેમ હોય એટલે કે જે લોકોના જઠરમાં વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થતો હોય એવા લોકોના પેપ્ટિક અલ્સર થાય છે। જે તે સમયે પેપ્ટિક અલ્સર એ હઠીલા રોગની અંદર આવતો બરાબર એટલે પેપ્ટિક અલ્સરને મટવા માટે ખૂબ લાંબો સમય જોતો હશે અને પેપ્ટિક અલ્સરે જે તે સમયે ખૂબ ઘણા બધા લોકોના જીવ લીધા હશે આવું આપણે માની શકીએ। પણ ઓસ્ટ્રેલિયાના બે વૈજ્ઞાનિકો એનું નામ છે રોબિન વોરેન અને બેરી માર્શલ, એમાં રોબિન વોરેન એ પેથોલોજિસ્ટ હતા અને બેરી માર્શલ એ ફિઝિશિયન એટલે કે ચિકિત્સક એટલે કે ડૉક્ટર હતા। ઓસ્ટ્રેલિયાના આ બે વૈજ્ઞાનિકોએ પેપ્ટિક અલ્સર વિશે થોડીક શોધ કરી અને એવું કીધું કે પેપ્ટિક અલ્સર એ એસિડિટીને કારણે થતો રોગ નથી, જઠરમાં વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થવાને કારણે થતો રોગ એ પેપ્ટિક અલ્સર નથી। પણ પેપ્ટિક અલ્સર એ હેલિકોબેક્ટર પાયલોરી, ફરીથી નામ બોલું છું, હેલિકોબેક્ટર પાયલોરી નામના બેક્ટેરિયાને કારણે આ રોગ થાય છે। બેરી માર્શલ અને રોબિન વોરેને એવી શોધ કરી કે જેવા લોકોને પેપ્ટિક અલ્સર થાય છે આવા વ્યક્તિના જઠરમાં સ્પેશિયલ પ્રકારના બેક્ટેરિયા દરેક દર્દીના શરીરમાં હાજર હતા, ત્યારે એને ખબર પડી કે આ જ બેક્ટેરિયા છે કે જેને કારણે પેપ્ટિક અલ્સર થાય છે। હેલિકોબેક્ટર પાયલોરી નામના બેક્ટેરિયા એ વક્રાકાર હોય છે એટલે કે ગોળ હોય બરાબર અને એની આસપાસ હંમેશા સોજા જેવા લક્ષણો જોવા મળે છે, આવું બેરી માર્શલ અને રોબિન વોરેને કીધું। બેરી માર્શલ અને રોબિન વોરેને એનો ઉપચાર એવી રીતના સૂઝવો કે હેલિકોબેક્ટર પાયલોરી એ બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાને મારવા માટે એન્ટીબાયોટિક દવા આવે છે। તો જો પેપ્ટિક અલ્સર રોગથી ગ્રસ્ત હોય એવા દર્દીને એન્ટીબાયોટિક્સ આપવામાં આવે તો જઠરમાં ને જઠરમાં આ હેલિકોબેક્ટર પાયલોરી નામના બેક્ટેરિયા એટલે કે જે પેપ્ટિક અલ્સર કરે છે એ બેક્ટેરિયા ન્યાને ન્યા મરી જાય છે, જેને કારણે પેપ્ટિક અલ્સર એ મટી શકે છે। આ શોધ એ જે તે સમયે ખૂબ મોટી શોધમાં માનવામાં આવી હતી કારણ કે પેપ્ટિક અલ્સર હવે હઠીલો રોગ રહ્યો નહોતો બરાબર। પેપ્ટિક અલ્સર નો ઉપચાર એ એન્ટીબાયોટિક્સથી શક્ય થઈ ગયો હતો, એ માટે પેપ્ટિક અલ્સર હવે હઠીલો રોગ રહ્યો નહોતો પણ હવે કેવો રોગ થઈ ગયો હતો, તીવ્ર રોગ થઈ ગયો હતો અને હવે પેપ્ટિક અલ્સરથી કોઈના જીવ જતા નહોતા। એ માટે આ બંને ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું બરાબર। ફરીથી આપણે એક વખત યાદ કરી લઈએ, પેપ્ટિક અલ્સરમાં હેલિકોબેક્ટર પાયલોરી નામના બેક્ટેરિયાને કારણે થાય છે, આ બેક્ટેરિયા એ જઠરના નીચલા ભાગમાં જોવા મળે છે અને પેપ્ટિક અલ્સરનો ઉપચાર તમારે કરવો હોય તો દર્દીને એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે। એના પછીનો આપણે પ્રશ્ન શરૂ કરીએ, રોગ થવા માટેના કારણો ક્યાં હોઈ શકે? તમને એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે રોગ માટેના કારણો ક્યાં હોઈ શકે તે સવિસ્તાર સમજાવો। આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ છે આ પ્રશ્નની કે રોગ થવા માટે એક અથવા વધારે કારણો જવાબદાર હોઈ શકે છે। જ્યારે રોગ શું કામ થયો એના કારણ શોધતા હોઈએ ત્યારે આપણે દર્દીની સાથે લાગતી વળગતી હોય બધી બાબતોનો આપણે વિચાર કરવો પડે છે। એ બધી બાબતો ઉપર ઇન્વેસ્ટિગેશન કરતાં કરતાં આપણને ખબર પડે કે કોઈ દર્દી રોગથી શા માટે પીડાય છે। હવે આ વસ્તુ સમજવા માટે એક ઉદાહરણ લઈ લઈએ બરાબર, ઉદાહરણથી આપણને આ બાબત સરળતાથી સમજાઈ જશે। માની લઈએ કે કોઈ એક બાળક છે, એ બાળકને ઝાડા થઈ ગયા, ઝાડા શું કામ થાય? તો કે વાયરસને કારણે ઝાડા થાય છે। તો રોગ થવા માટેનું સામાન્ય કારણ શું છે? વાયરસ। રોગ થવા માટેનું પ્રાથમિક કારણ વાયરસ આપણને દેખાય છે, પણ હવે પ્રશ્ન થાય તો વાયરસ ક્યાંથી આવ્યો બરાબર ને? ઇન્વેસ્ટિગેશન કરીએ, આપણે થોડીક આપણી ઇન્વેસ્ટિગેશનને આગળ વધારીએ, આપણી જાસૂસીને થોડીક આપણે આગળ વધારીએ, આપણને ખબર પડે કે આ બાળક છે ને એના દોસ્તાર સાથે રમતો હતો, રમતા રમતા થાયકો પાણીની તરસ લાગી અને કોઈ એક જગ્યાએ પાણી પીવા જાય છે। હવે તરસ એટલી બધી લાગી હતી
કે એ પાણી કેવું છે કેવું નહીં કે જોતો નથી અને સીધું ઘટઘટ આવી જાય પાણી, બરાબર. પાણી માની લો કે ખરાબ હતું, પાણી દૂષિત હતું, આ વાયરસવાળું હતું, તો આ ગંદુ પાણી પીવાને કારણે બાળકના શરીરમાં વાયરસ આવ્યો અને આ વાયરસે બાળકને ઝાડા જેવો રોગ આપ્યો છે. આપણી ઇન્વેસ્ટિગેશન હજી થોડીક આગળ વધારીએ તો એ બાળક ત્યારે તો બીજા ઘણા બાળકો રમતા હતા, એ બધાએ આ જ જગ્યાએથી પાણી પીધું હતું, તો બાકીના બાળકો અથવા તો આ બાળકના જે મિત્રો છે એને તો ઝાડા નથી થયા, એનું શું કારણ? આપણે એવું કહી શકીએ કે આ બાળક કે જેને ઝાડા થયા છે એની રોગ પ્રતિકારક શક્તિ કેવી હશે? એકદમ ઓછી હોવી જોઈએ. આ બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એને કારણે વાયરસે આ બાળકના શરીરમાં ઝાડા જેવા લક્ષણો દેખાડ્યા છે. એની સાથે રમવાવાળા બાકીના બાળકો એની રોગ પ્રતિકારક શક્તિ ઊંચી છે એને કારણે આ વાયરસ એનું કંઈ બગાડી શક્યો નથી. હવે નેક્સ્ટ પ્રશ્ન કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ શું કામ ઓછી છે? ઇન્વેસ્ટિગેશન આગળ વધારીએ, બાળકના ઘરે જઈએ, આપણને ખબર પડે કે આ બાળક એ ખૂબ ગરીબીમાં જીવે છે, બરાબર. બાળક ખૂબ ગરીબીમાં જીવે છે એને કારણે એને પૂરતો ખોરાક મળતો નથી, પૂરતો ખોરાક મળતો નથી એને કારણે એના શરીરમાં પૂરતું પોષણ મળતું નથી અને પૂરતું પોષણ ન મળવાને કારણે આ બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. તો અપૂરતું પોષણ એ રોગ થવા માટેનું ગૌણ કારણ થયું, મુખ્ય કારણ વાયરસ. રોગ ખરેખર વાયરસને કારણે થયો છે, પણ આ અપૂરતા પોષણે રોગ થવામાં સહાયતા કરી. જો બાળકને પૂરતું પોષણ મળ્યું હોત તો બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઊંચી હોત, તો આ વાયરસ દ્વારા આ બાળકને અસર થાત નહીં, બરાબર. રોગ થવા માટેનું મુખ્ય કારણ આપણે પકડ્યું વાયરસ. આગળ ઇન્વેસ્ટિગેશન કરતાં ખબર પડી કે વાયરસે અસર એટલે કરી કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હતી. રોગ પ્રતિકારક શક્તિ એટલે ઓછી હતી કે બાળકને પૂરતો ખોરાક મળતો હતો નહીં, તો અપૂરતું પોષણ એ ગૌણ કારણ છે. શરૂઆતમાં વાત થઈ ને કે રોગ થવા માટેના ઘણા બધા કારણો હોઈ શકે, એમાં મુખ્ય કારણ વાયરસ, પણ પહેલું ગૌણ કારણ આપણને મળ્યું અપૂરતું પોષણ. આપણી ઇન્વેસ્ટિગેશન હજી આપણે થોડીક આગળ વધારીએ, આપણને ખબર પડે છે કે આ બાળકના જે માતા પિતા છે ને એ માતા પિતાની રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ ઓછી છે. અને તમે જાણો છો ગુજરાતીની અંદર એક ખૂબ સરસ મજાની કહેવત છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. એનો અર્થ કે માતા પિતાના લક્ષણો બાળકની અંદર ઉતરે છે, તો જો મમ્મી પપ્પાની જ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હશે તો બાળકની રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ ઓછી હશે. તો આનુવંશિકતા એણે પણ રોગ કરવામાં પોતાનો ફાળો ભજવો છે. મમ્મી પપ્પાની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હતી એટલે બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ, એને કારણે બાળક છે આ વાયરસ સામે સર્વાઈવ કરી શક્યું નહીં અને બાળકને ઝાડા થઈ ગયા. હવે વિચારો આ ગૌણ કારણો, અપૂરતું પોષણ અને આનુવંશિકતા, આ બે ગૌણ કારણો લીધે ઝાડા થયા છે એવું છે નહીં, પણ આ બે ગૌણ કારણોએ બાળકને ઝાડા કરવામાં મદદ કરી છે, બરાબર. એટલું હોય ને ઘણીવાર કોઈ કેસ થાય તો એમાં હોય ને મુખ્ય આરોપી અને મુખ્ય આરોપીના સહાયકો બધાય, તો એમ મુખ્ય આરોપી હોય અને ભેગા ગૌણ આરોપી હોય, એમાં વાયરસ છે ને એ મુખ્ય આરોપી છે, આ આનુવંશિકતા અને આ અપૂરતું પોષણ એ બે એના સહાયકો છે. જો બાળકને પૂરતું પોષણ મળ્યું હોત અથવા તો બાળકને વંશ પરંપરાગત રીતે જ ઝાઝી રોગ પ્રતિકારક શક્તિ મળી હોત તો બાળક વાયરસની સામે સર્વાઈવ કરી જાત અને બાળકને ઝાડા થાત નહીં. આમ રોગ થવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે, એમાં કોઈ એક કારણ મુખ્ય કારણ હોઈ શકે અને બાકીના સહાયક કારણો અથવા તો ગૌણ કારણો હોઈ શકે, બરાબર. આજના દિવસ માટે આટલું. આવતા લેક્ચરમાં આપણે સંસર્ગજન્ય રોગો વિશે થોડુંક ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. સંસર્ગજન્ય રોગો કોણ ફેલાવે છે, રોગના કારકો એટલે શું, કયા પ્રકારના રોગના કારકોથી કેવા પ્રકારનો રોગ થાય તેના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી બધાને બાય બાય.